નમસ્કાર, ઉધના એકેડેમી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એમ જે મહેતા પ્રાથમિક શાળા તરફથી હું આપનું સ્વાગત કરું છું. મિત્રો, ધોરણ 6 વિજ્ઞાનમાં આપણે 10મો પાઠ શીખી રહ્યા છીએ, જેનું નામ છે ગતિ અને અંતરનું માપન. તેનો આ 4થો ભાગ છે, લંબાઈનું સાચું માપન. આપણા દૈનિક જીવનમાં આપણે અનેક પ્રકારની માપન માત્રાઓનો ઉપયોગ કરીએ છીએ. માપવા માટે આપણે મીટર સ્કેલનો ઉપયોગ કરીએ છીએ. દરજી માપપટ્ટીનો ઉપયોગ કરે છે, જ્યારે કપડાના વેપારીઓ મીટર પટ્ટીનો ઉપયોગ કરે છે. કોઈપણ વસ્તુની લંબાઈ માપવા માટે યોગ્ય સાધનનો ઉપયોગ કરવો જોઈએ. તમે માપપટ્ટીનો ઉપયોગ કરીને વૃક્ષની જાડાઈ તથા તમારી છાતીનો ઘેરાવો માપી શકતા નથી. આવા માપોને માપવા માટે માપન પટ્ટી એટલે કે મેઝરિંગ ટેપ વધુ સુવિધાજનક છે. નાની વસ્તુઓ જેવી કે તમારી પેન્સિલનું માપ લેવા માટે તમે તમારા કંપાસ બોક્સમાં રહેલા 15 સેન્ટીમીટરની ફૂટ પટ્ટીનો ઉપયોગ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, લંબાઈ માપતી વખતે આપણે નીચેની સાવધાની રાખવી અત્યંત જરૂરી છે. મિત્રો, આકૃતિમાં દર્શાવ્યા મુજબ ફૂટપટ્ટીને વસ્તુના સંપર્કમાં તેની લંબાઈ અનુસાર રાખો. કેટલીક ફૂટપટ્ટીના છેડા તૂટેલા હોઈ શકે છે. તમે આવી ફૂટપટ્ટીનો શૂન્ય આંક જોઈ શકતા નથી. આવી સ્થિતિમાં ફૂટપટ્ટીના શૂન્ય આંકની માપ લેવાનું ટાળો. તમે ફૂટપટ્ટીમાં બીજો કોઈ પૂર્ણાંક જેમ કે 1 સેન્ટીમીટર ઉપયોગમાં લઈ શકો છો. ત્યારે તમે બીજા છેડાના અવલોકનમાંથી પહેલાંનું અવલોકન બાદ કરીને યોગ્ય લંબાઈ પ્રાપ્ત કરી શકો છો. ઉદાહરણ તરીકે, બાજુની આકૃતિમાં 1 છેડાનું અવલોકન 1 સેન્ટીમીટર છે, જ્યારે બીજા છેડાનું અવલોકન 14.3 સેન્ટીમીટર છે. આથી વસ્તુની લંબાઈ 14.3 સેન્ટીમીટર ઓછા 1 સેન્ટીમીટર બરાબર 13.3 સેન્ટીમીટર થાય છે. ત્યારબાદ આગળ જોઈએ તો માપ લેતી વખતે આંખની સાચી સ્થિતિ પણ જરૂરી છે. બાજુની આકૃતિમાં દર્શાવ્યા મુજબ તમારી આંખ જે બિંદુનું માપ લેવાનું છે તેની બરાબર સામે હોવી જોઈએ. સ્થિતિ બી આંખની સાચી રીત છે. ધ્યાન રાખો, બી પરથી જોવાથી અવલોકન 7.5 સેન્ટીમીટર છે, જ્યારે એ અને સી પરથી જોતા અવલોકન અલગ હોઈ શકે છે. તો મિત્રો, લંબાઈ માપતી વખતે રાખવામાં આવતી સાવધાની વિશે તમે માહિતગાર થઈ ગયા હશો. હવે આગળ જોઈએ પ્રવૃત્તિ નંબર 3. તમારા સહપાઠીની લંબાઈ પહેલાં વેંટ અને પછી માપપટ્ટી દ્વારા માપો. તમારા સહપાઠીને દિવાલ સાથે પીઠ રાખીને ઊભા રહેવાનું કહો. તેના માથા ઉપરથી દિવાલ પર એક નિશાન બનાવો. હવે આ ચિહ્ન સુધીની લંબાઈ પહેલાં તમારી વેંટ દ્વારા માપો અને પછી માપપટ્ટી દ્વારા માપો. અન્ય વિદ્યાર્થીઓને પણ આ જ રીતથી લંબાઈ માપવાનું કહો. ત્યારબાદ તમારા બધા જ તારણો આપેલા કોષ્ટકમાં લખો. ત્યાર પછી વિવિધ વિદ્યાર્થીઓ દ્વારા પ્રાપ્ત પરિણામોનું ધ્યાનપૂર્વક અધ્યયન કરો. કોલમ 2માં પરિણામ એકબીજાથી ભિન્ન હોઈ શકે છે, કારણ કે વિદ્યાર્થીઓની વેંટની લંબાઈ એકબીજાથી ભિન્ન હોઈ શકે છે. હવે કોલમ 3ના પરિણામોને જુઓ, જેમાં બધા માપ યોગ્ય માપના માત્રા દ્વારા લેવામાં આવ્યા છે. આ પરિણામ એકબીજાના માપની અત્યંત નજીક છે, પરંતુ શું તેઓ સંપૂર્ણ સમાન છે? જો ના, તો તમારા વિચારથી શા માટે તફાવત દેખાય છે? આખરે બધા એક જ સ્કેલનો ઉપયોગ કરી રહ્યા છે. ભિન્ન ભિન્ન વેટોનો ઉપયોગ તો નથી કરી રહ્યા. આ માપ લેવાની નાની ત્રુટિઓ દ્વારા હોઈ શકે છે. માપનની આવી કેટલીક ત્રુટિઓ વિશે જાણકારી તથા વ્યવહારમાં લાવવાના મહત્વ વિશે ઉપરના ધોરણમાં અભ્યાસ કરશો. હવે જોઈએ કોઈ વક્રરેખાની લંબાઈ માપવી. આપણે કોઈ વક્રરેખાની લંબાઈ મીટર સ્કેલ વડે માપી શકતા નથી. વક્રરેખાની લંબાઈ માપવા માટે આપણે દોરીનો ઉપયોગ કરી શકીએ છીએ. તેના માટે હવે આગળ જોઈશું પ્રવૃત્તિ નંબર 4. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે વક્રરેખા ABની લંબાઈ માપવા માટે કોઈ દોરીનો ઉપયોગ કરો. દોરીના એક છેડા પર ગાંઠ બનાવો. આ ગાંઠને બિંદુ A પર રાખો. હવે દોરીને તમારી આંગળી તથા અંગૂઠાની મદદથી ખેંચાયેલી રાખો અને તેના નાના ભાગને રેખા અનુસાર રાખીને માપો. આ બિંદુ પર તમારા એક હાથથી દોરીને પકડો. તમારા બીજા હાથથી દોરીના થોડા ભાગને વક્રરેખા અનુસાર ફેલાવો. આ પ્રક્રિયાને પુનરાવર્તિત કરીને વક્રરેખાના બિંદુ B સુધી પહોંચો.
દોરીનો જે ભાગ બિંદુ બી પર છે તેને નિશાનીથી અંકિત કરો. હવે આ દોરીને મીટર સ્કેલ પર ફેલાવો. દોરીની શરૂઆતની ગાંઠ તથા તેના બીજા છેડા પર નોંધેલ નિશાનીની વચ્ચેની લંબાઈ માપો. આ માપ વક્રરેખા એબીની લંબાઈ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે અંતર તથા લંબાઈનું ચોક્કસ માપન માપવા માટે અત્યંત ચોકસાઈ રાખવી પડે છે અને માપન માટે કેટલાક પ્રમાણભૂત એકમ તથા માપન પરિણામોને વ્યક્ત કરવા માટે આપણને કેટલાક યોગ્ય સાધનોની જરૂર પડે છે. મિત્રો, હવે આપણે અહીં પ્રકરણ 11નો ત્રીજો ભાગ પૂર્ણ કરીએ છીએ. આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. તમારો કિંમતી સમય આપી તમે આ વિડીયો નિહાળ્યો તે બદલ તમારો આભાર.